ગુજરાત વિધાનસભામાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે વધુ 2 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે। ઉર્જા પ્રધાને ખેડૂતોને જરૂર હોય ત્યાં સુધી વીજળી આપવાની જાહેરાત કરી છે। આ નિર્ણયને રાજ્ય સરકારને 500 કરોડનો આર્થિક બોજ પણ પડશે। વિધાનસભા ગૃહમાં રાજ્યની પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। 13,450 શાળા એવી છે જેમાં 100થી પણ ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 6,826 શાળામાં 50 કરતા ઓછા વિદ્યાર્થીઓ ભણે છે, તો ધોરણ 1-8માં 100 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવા 3,891 પ્રાથમિક શાળાઓ છે, તો ધોરણ 1-7માં 50 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી 1,356 પ્રાથમિક શાળાઓ છે। એટલું જ નહીં, આ શાળાઓની સ્થિતિ જોઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યની 5,223 પ્રાથમિક શાળાને મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે। વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે। આગામી સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી શક્યતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં વિદેશ મંત્રાલયની કોન્ફરન્સ યોજાશે। અહીં 2 દિવસીય વાર્ષિક કોન્ફરન્સમાં પીએમ મોદી સંબોધન કરશે। મહત્વનું છે કે પ્રથમ વખત દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ રહી છે। આઈએએસ ગૌરવ દહિયા મામલે સરકારી તપાસ સમિતિ બનાવી છે। સુનૈના તોમરની અધ્યક્ષતામાં સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે। આ કમિટીમાં 5 મહિલા આઈએએસ અધિકારીનો સમાવેશ કરાયો છે। સમિતિમાં સોનલ મિશ્રા, મમતા વર્મા સહિતના અધિકારીઓ છે। નિવૃત્ત સંયુક્ત સચિવ દેવીબહેન પંડ્યા અને સભ્ય સચિવ તરીકે નાયબ સંયુક્ત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે, જે 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે। વલસાડની એક સ્કૂલના નામે ખોટો વીડિયો વાયરલ કરવાના કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એલસીબી પોલીસ સમક્ષ હાજર થયા હતા। આ દરમિયાન તેમણે ખોટો વીડિયો વાયરલ કરવા મુદ્દે શાળાની માફી માંગી। તેમણે કહ્યું કે મારા કારણે શાળાને કોઈપણ જાતની હાનિ થઈ હોય તો હું 17.5 વખત માફી માંગું છું। મહેસાણાના લાંઘણત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, કારણ કે અલ્પિતાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકનો વીડિયો બનાવ્યો હતો જે નિયમો વિરુદ્ધ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અલ્પિતાએ માફી માંગી હતી। મહેસાણા બાદ વધુ એક મહિલા પોલીસકર્મીનો ટિકટોકનો વીડિયો વાયરલ થયો છે। આ વખતે અમદાવાદની મહિલા પોલીસકર્મીનો ટિકટોકનો વીડિયો વાયરલ થયો છે। સંગીતા પરમાર નામની આ મહિલા કોન્સ્ટેબલે પોલીસ યુનિફોર્મમાં આ વીડિયો બનાવ્યો છે। તો સુરેન્દ્રનગરના પીએસઆઈનો પણ એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે। સુરેન્દ્રનગરના પીએસઆઈએ યુનિફોર્મમાં ટિકટોક વીડિયો બનાવ્યો છે। આ વીડિયોએ પણ લોકોમાં ભારે કુતૂહલ જગાવી છે। ગુજરાતમાં એક પછી એક પોલીસકર્મીના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે। વધુ એક એએસઆઈનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે। એએસઆઈ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। અરવલ્લીના સાઠંબા ગામની એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। મહિલાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। મહિલાનો દાવો છે કે તેના સસરાની જમીન ફૈજીના પુત્રના નામે કરી દેવામાં આવી, જેથી તેમની પાસે હવે કશું જ નથી રહ્યું। ગાંધીનગરના ભાટ પાસે 2 યુવાનો કેનાલમાં ડૂબ્યા અને તેનાથી મોત થયા। એક યુવાન કેનાલમાં હાથ ધોવા માટે જતા લપસી ગયો હતો, જેને બચાવવા માટે બીજો યુવાન કેનાલમાં પડતા તેનું પણ મોત થયું। બંને યુવાનો અમદાવાદની એસએસઆઈટી કોલેજમાં અભ્યાસ કરતા હતા। ભરૂચમાં વસંત મિલની ચાલી નજીક ગંદા પાણીના નાળામાં એક અસ્થિર મગજનો યુવક ડૂબી ગયો। ફાયર બ્રિગેડની ટીમ યુવકની નાળામાં 1 કલાકની શોધખોળ બાદ લાશ બહાર કાઢી હતી। જો કે યુવકને લોકોએ બચાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ લોકો નાકામ રહ્યા। રાજકોટના જેતપુરમાં આવેલી ધારેશ્વર જીઆઈડીસી પાછળ વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત થયું। વીજ પોલની બાજુમાંથી પસાર થતી વખતે ખેડૂતને વીજ શોક લાગ્યો। 1 મહિના પહેલા પીજીવીસીએલને પ્રી મોન્સૂન કામગીરી માટે અરજી પણ આપેલી હતી, જો કે કોઈ પણ કામગીરી ન કરાઈ જેથી ખેડૂતનું મોત થયું। બુધવારે વડોદરામાં કોર્પોરેશનના ડમ્પર નીચે કચડાઈ જવાથી એક વિદ્યાર્થીનું મોત થયું, જેને લઈને પરિવારજનોએ કારેલીબાગ પોલીસ સ્ટેશન જઈ હોબાળો કર્યો હતો અને યુવકના મૃત્યુ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી। કોર્ટમાં મુદત હોવાથી એક યુવક અમદાવાદ આવ્યો હતો, ત્યારે યુવક પર 3 શખ્સોએ હુમલો કર્યો, જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે।
રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે. સુરતમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘર આંગણે રમતી બાળકીને પાડોશી વૃદ્ધે બોલાવીને દુષ્કર્મ કર્યું. કામ પરથી માતા પરત આવતા બાળકીએ સમગ્ર ઘટના વિશે માતાને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. માતાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના ઊંઝામાં ચોર એટીએમમાંથી 39,53,000 ની ઉઠાંતરી કરીને રફુ ચક્કર. ચોરોએ એટીએમના સિક્રેટ પાસવર્ડથી મશીનનું લોક ખોલ્યું હતું અને અંદરથી 39,53,000 રૂપિયા ઉઠાવી લીધા હતા. આ ઘટના ગત 12 જુલાઈએ બની હતી, જો કે ત્યારબાદ હવે એસબીઆઈના ચીફ મેનેજરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે ઇન્સ્યોરન્સ પોલિસીનું રિફંડ મેળવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. દિલ્હીથી ઓજસ્વિન લાઇફ રિયલોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામે છેતરપિંડી ચાલતી હતી. સાયબર સેલે આ મામલે 8 લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં ક્લિનિકમાં ઘૂસીને શાળાએ બંને વી પર હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ. આરોપીએ બહેનના છૂટાછેડા માટે રૂપિયા માંગ્યા હતા, જો કે બંને વીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા શાળાએ લાકડી સાથે બંને વી પર હુમલો કર્યો. અમદાવાદની શાન સમાજ સીજી રોડની શકલ બદલાશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા 36 કરોડના ખર્ચે સીજી રોડને નવો લુક અપાઈ રહ્યો છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી સ્વસ્તિક 4 રસ્તા સુધી સીજી રોડને નવીન અને આધુનિક બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સીજી રોડ પરની હેપી સ્ટ્રીટને પણ નવીન બનાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલી ટેન્ટ સિટી તોડી પાડવામાં આવશે. આ ટેન્ટ સિટીમાં રહેલા 30 ટેન્ટ તોડવા કલેક્ટરે આદેશ કર્યા છે અને જો 48 કલાકમાં ટેન્ટ તોડવામાં નહીં આવે તો તંત્ર કાર્યવાહી કરશે. નવસારી જિલ્લાના સદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. 2 કેસ કોલેરા પોઝિટિવ આવ્યા હતા. ઝાડા ઉલટીના 15 કેસ અને 2 લોકોના શંકાસ્પદ મોત થતા જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો છે. તો મુનસાડ, ખડસુપા, સરપોર, પારડી, નવા તળાવ અને અંબાડા ગામોને કોલેરાથી ભયગ્રસ્ત જાહેર કરાયા છે. અમદાવાદના બોડકદેવના મહિલા કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. મહિલા કોર્પોરેટરે ગેરેજ સંચાલકને ધમકી આપ્યાની પોલીસમાં અરજી કરવામાં આવી છે. મહિલા કોર્પોરેટર દીપ્તિ અમર કોટિયા સામે અંગત અદાવતમાં સત્તાનો ગેરઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. ફાયર સેફટીના નામે ગેરેજને ખોટી રીતે કરાવ્યું સીલ. અમદાવાદના વટવામાં સરકારી તળાવ પર દબાણ હોવાથી 150થી વધુ મકાનો પર ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેના કારણે કેટલાક પરિવારો રસ્તા પર આવી ગયા છે. સરકારે નોટિસ આપી હોવા છતાં મકાન ખાલી ન કરાતા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ. વડોદરાના નીલગીરી આવાસો જર્જરિત હોવાથી રહીશોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 16 વર્ષ જૂના આવાસના મકાનોને ખાલી કરાવવા માટે નોટિસ અપાઈ છે, ત્યારે આવાસોમાં રહેતા લોકોની તે સ્થળ પર નવા મકાન બનાવી આપવાની માંગ છે. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર યુસુફ ખાન પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી 17 સદસ્યોએ મતદાન કર્યું, જ્યારે બહુમતીના અભાવે ભાજપે મેન્ડેટ ન મેળવ્યું. સુરતમાં ફી વધારાને લઈને વાલી મંડળના આગેવાનો FRC કમિટી સમક્ષ પહોંચ્યા હતા અને વિવિધ શાળાઓમાં લેવાતી બેફામ ફીને લઈને રજૂઆત કરી હતી. વાલીઓએ ફી વધારાને લઈને ધરણાની પરવાનગી પણ માંગી હતી, પરંતુ પરવાનગી આપવામાં ન આવી. સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારથી આગામી 1 સપ્તાહ સુધી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે. વરસાદ ખેંચાતા અને વાતાવરણમાં ગરમીના કારણે ઉકળાટ ભર્યું વાતાવરણ છે, જેને લઈને બાળકોને પડતી હાલાકીને નિવારવા માટે થઈને જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સમયમાં ફેરફારનો આદેશ કર્યો છે.